જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો વિષય છે ગુજરાતી. આપણે આગળ શું શીખ્યા હતા? મૂળાક્ષરો. એમાં શું શીખ્યા હતા? કલમ, ખટારો, ગણપતિ, ઘર. અને આ શું છે? શેનું ચિત્ર છે? ચકલીનું. શેનું ચિત્ર છે? ચકલીનું. તમને બધાને ચકલી બહુ ગમે છે ને, તો આપણે આજે મૂળાક્ષર ચકલીનો ચ શીખીશું. કોને ચકલી ગમે છે? તમારી ઘરે, બધાની ઘરે ચકલી આવે છે? દાણા ચણવા આવે છે ને? તો આજે શું કરશું? આપણે ચકલીનો ચ શીખીશું. ચ ચકલીનો ચ, અને ચ ચમચીનો ચ. તમે દાળ ભાત, ખીચડી બધું ચમચી વડે ખાઓ છો ને, તો એ શું છે? આ ચમચી છે. તો ચમચીનો ચ અને ચકલીનો ચ, બરાબર છે? હવે જો ચકલીનો ચ આપણે કઈ રીતના શીખીએ એ અહીંયા જોઈએ. તમે આગળ ગણિતમાં બગડે બે શીખી ગયા, બરાબર ને? તમે બગડે બે સરસ રીતે લખતા આવડી ગયો છે ને, હે? અને સીધી લીટી પણ તમને આવડે છે, તો આપણે એના દ્વારા ચકલીનો ચ સરસ રીતે શીખીએ. ચાલો હવે જો એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને આપણે આ શું બનાવ્યું? બગડે બે. પણ બગડે બે બનાવી અને થોડો કમથો વળાંક કરી પછી શું કરશું? સીધી લીટી અને નાનો અમથો વળાંક. શું બન્યું બાળકો? ચકલીનો ચ. હવે ફરીથી આપણે શીખીએ. બગડે બે બનાવશું, બરાબર છે? પછી નાનો અમથો વળાંક કરીશું. થયો? હવે કરશું સીધી લીટી અને પછી થોડો કમથો વળાંક. બાળકો આ શું બન્યો? ચકલીનો ચ. શું કહેવાય? ચ, બરાબર છે? હવે જો આ શું આપેલું છે? હા, તમને બધા તો ખૂબ હોશિયાર છો, તમને તો ખબર પણ પડી ગઈ કે નાના નાના બોક્સ આપેલા છે. પણ આપણે એમાં શું કરશું? ચકલીનો ચ શીખીશું. શું કરવાનું છે બાળકો? તો કે બગડે બે બનાવીશું, સેજ અમથો વળાંક કરી અને ઊભી લીટી કરીશું અને ફરી નાનો અમથો વળાંક કરીશું. શું બન્યું બાળકો? ચકલીનો ચ. તમે પણ સુંદર અક્ષરે તમારી ચોપડીમાં ચકલીનો ચ લખો જોઈએ. શું કરવાનું છે બાળકો? હા, બગડે બે કરી પછી નાનો અમથો વળાંક કરી અને ઊભી લીટી કરી અને સેજ અમથો વળાંક કરીશું. બગડે બે બનાવીશું, પછી સેજ અમથો વળાંક કરી ઊભી લીટી કરવાની અને પાછો નાનો અમથો વળાંક. એટલે શું બન્યું બાળકો? ચકલીનો ચ. શું બન્યું બાળકો? તમને તો ખૂબ સરસ રીતે આવડે છે, ખૂબ ઝડપથી સારી રીતે તમે શીખી ગયા. આવડી ગયો ને ચકલીનો ચ? હવે મમ્મીને કહેવાનું કે મમ્મી, હું તો જાતે ચકલીનો ચ લખીશ. તમારે બધાએ શું કરવાનું? મમ્મીને શું કહેવાનું? હા, કે મમ્મી હું જાતે ચકલીનો ચ લખીશ. બગડે બે કરવાનો, સેજ અમથું વળાંક, ઊભી લીટી અને નાનો અમથો વળાંક. બગડે બે કરી પછી સેજ વળાંક કરી ઊભી લીટી કરવાની અને નાનો અમથો વળાંક. ચ ચકલીનો ચ. ચ ચકલીનો ચ. બોલતું જવાનું અને લખતું જવાનું એટલે તમને યાદ પણ રહી જાય, બરાબર છે ને બાળકો? હવે જુઓ બાળકો, આ શું આપણે લખ્યા? હા, ચકલીનો ચ. પહેલાં તો આપણે ઘૂંટ્યા, પછી આ શેનું ચિત્ર છે? તો કે ચકલીનું છે ને. પછી આ શેનું ચિત્ર છે? તો કે ચમચીનું છે ને. તો ચ ચકલીનો ચ અને ચ ચમચીનો ચ. બાળકો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં, તમારી ચોપડીમાં સરસ
સુંદર અક્ષર ચ ચકલીનો ચ લખજો, શીખજો અને સરસ રીતે આવડી જાય એના માટે પ્રયત્ન કરજો. થેન્ક યુ બાળકો.